કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં ખેડૂતને 7 વીઘા મગફળીનું વાવેતર. નિષ્ફળ બિયારણમાં ભેળવવામાં આવતી દવાથી બિયારણ ન ઉગ્યાનો ખેડૂતનો આક્ષેપ. કેશોદ તાલુકાના ખમીદાણા ગામના કોમનભાઈ જગમાલભાઈ બારિયાએ 7 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં બાયર કંપનીના તરફિંડી ફૂગનાશક દવાનો પટ બિયારણમાં આપેલ હતો, જે દવા ભેરવવાથી બિયારણ ઉગેલ ન હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે. જોકે આ બાબતે એગ્રોના વેપારીએ આ બાબતે દવાનો દોષ ન હોવાનું જણાવ્યું હતું અને ખેડૂતને આડકતરો જવાબ આપી જે કરવું હોય તે કરી શકો છો તેવું કહ્યું હતું. હાલ ખેડૂતનું વરસ બગડતું હોય, 7 વીઘામાં મગફળીનું વાવેતર નિષ્ફળ થતું હોય, જેનું વળતર દવાની કંપની દ્વારા આપવામાં આવે તેવું ખેડૂતની માંગણી છે. આ બાબતે એગ્રોના વેપારી દ્વારા દવાની કંપની અધિકારીને જાણ કરતાં બાયર કંપની અધિકારી સ્થળ પર રૂબરૂ તપાસ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતની રજૂઆત સાચી છે, પણ ટેકનિકલ ફોલ્ટ હોય, દવાનો દોષ હોય તો લેબોરેટરી ટેસ્ટિંગનું પ્રોસેસ પૂર્ણ થયા બાદ દવાના કારણે મગફળી ન ઉગવાનું કારણ સાબિત થાય તો ખેડૂતને કંપની તરફથી કંપનીના નિયમ અનુસાર વળતર ચૂકવવામાં આવશે. ખેડૂતની રજૂઆત બાબતે એગ્રોના વેપારીનો જવાબ તથા બાયર દવા કંપનીના અધિકારીના જુદા જુદા જવાબો સાંભળવા મળ્યા હતા. દવાના કારણે થયું હોવાનું કંપની અધિકારીએ સ્વીકાર્યું હતું, જ્યારે એગ્રોના વેપારીએ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા દવાનો દોષ ન હોવાનું રટણ કર્યું હતું. પણ ખેડૂત સાથે છેતરપિંડી માટે જવાબદાર કોણ? દવા કંપની જવાબદાર હોય તો તંત્ર દ્વારા પગલો ભરવામાં આવશે, ખેડૂતને વળતર ચૂકવવામાં આવશે કે કેમ, તેમજ જો દવાના કારણે ખેડૂતની મગફળીનું વાવેતર નિષ્ફળ ગયું હોય તો જે તે દવાની તમામ પ્રોડક્શનની તપાસ કરવામાં આવે, અન્ય ખેડૂતોની વાવેતર નિષ્ફળ ના થાય તે માટે તંત્ર દ્વારા તપાસમાં કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવી શકે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. મારું નામ જસ્મીન બારિયા, ખમીનાળા ગામથી બોલું છું. આ મારા કાકા છે, કુમનભાઈ જગમાલભાઈ બારિયા. એમણે 7 વીઘાની મગફળી વાવેલી છે. એમાં કોઈ દવા ભેળવેલી છે બિયારણમાં, ભૂમિ એગ્રોમાંથી લીધેલી છે. કારણોસર કોઈ દવા ભેળવાથી બી ઉગ્યું નથી, અમારો પાક નિષ્ફળ ગયો છે. અને કંપનીના માણસો પણ આવ્યા છે તો એ લોકો જવાબ કંઈ દેતા નથી કે અમારી દવામાં કંઈ વાંધો નથી, નામ છે ને તમારે જે કરવું એ કરી લો. તો આશરે અમારો પાક નિષ્ફળ તો ગયો છે તો એની અમને 3-4 લાખ રૂપિયા જેવી નુકસાની થઈ છે. તો આ ભરપાઈ કોણ કરે? ખેડૂતને શું કરવું એવો પ્રશ્ન છે અમારો. એનું કંઈક વહેલું નિરાકરણ આવે. ટીવીના માધ્યમથી અમે આ ખેડૂત બોલીએ છીએ તો આનું કંઈક વહેલું નિરાકરણ આવે એવી અમારી માંગણી છે. આક્ષેપ છું, હું પરિચય આપી દઉં. હું માધવ ચૌધરી, બાયર કંપનીમાં છેલ્લા 1.5 વર્ષથી આ કંપનીમાં કામ કરું છું, જૂનાગઢ ખાતે. તો ખેડૂતોની જે પણ કંઈ ફરિયાદો આવી છે એમાં 2-3 પ્રકારની દવાઓ પણ મિક્સ કરેલી છે. અને ખેડૂતોને એવું કહેવું છે કે આ મગફળી અમારી કયા સંજોગો મુજબ કયા કારણોસર ઉગી નથી. તો એમની ફરિયાદ આવી હતી ગઈકાલે. તો ગઈકાલે જે પણ કંઈ મારા નીચે સ્ટાફ કામ કરતો તો એમને મેં અહીંયા રૂબરૂ જોવા માટે મોકલ્યો હતો. તો એમનો આગ્રહ હતો કે ના, તમે સાહેબને ભાઈ વેપારી મિત્ર છે એ જરા તમે આવીને જોઈ જાઓ એમ. એટલે અમે બધું જોયું છે બરાબર. એમાં એમની જે ફરિયાદ છે એ મહદઅંશે સાચી ફરિયાદ છે. પણ અત્યારે પ્રાથમિક ધોરણે આપણે એવું મતલબ ટેકનિકલી કોઈ ફોલ્ટ હોય તો એ આપણે આ મતલબ નજરમાં ના જોઈ શકીએ કે આમાં શું ટેકનિકલી ફોલ્ટ છે બરાબર. ટેકનિકલી ફોલ્ટ કદાચ જો આપણે કંઈક પકડવું હોય તો એમાં કંઈક અમુક દવાનું જો રિએક્શન હોય તો અમુક મતલબ એક લાંબી પ્રોસેસ આવે, એની લેબોરેટરી કરાવવું પડે, એનું ટેસ્ટિંગ કરાવવું પડે બરાબર. તો એ ટેસ્ટિંગ અને લેબોરેટરી કરાવે ખ્યાલ પડે કે ભાઈ ખરેખર આ 3 પ્રકારની દવાઓ ભેળવી છે ખેડૂત ભાઈએ, તો એમાંથી કઈ દવાનો ફોલ્ટ છે, તો પછી એની જે પ્રોસેસ હોય છે જે તે કંપની થ્રુ કરવાની થતી હોય છે. કદાચ આ પ્રશ્ન આવે, જવાબદાર હોય કંપની તો આપ શું વળતર? જવાબદાર જો કંપની હોય તો આમાં જે પણ કંઈ કંપનીની લીગલ અને ટેકનિકલ ટીમ હોય બરાબર, કે જે આ દવાનું જે સંશોધન કરતો જે વિભાગ છે પ્લસ એક લીગલ વિભાગ છે કંપનીનો, એ બંને વિભાગો જે છે એકબીજાના સાથ અને સહકારથી જે પણ કંઈ એની પ્રોસેસ થઈ હોય છે એ ખેડૂતને વાડી આવીને જોતા હોય છે. એનું કંપની પોતાની લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરાવતું હોય છે, ગવર્મેન્ટની લેબોરેટરીમાં જે ટેસ્ટિંગ થયું છે બિયારણ એના પણ કંપની ડેટા લેતી હોય છે. અને આની અંદર એક આખી લીગલ પ્રોસેસ બનતી હોય છે. અને એમાં ક્યાંક ને ક્યાંક જો લીગલની અંદર જો ક્યાંક એવું સાબિત થઈ જાય કે ના ભાઈ આમાં દવાનો ફોલ્ટ છે, તો એમાં દવાના ટેકનિકલ ફોલ્ટના હિસાબે જે કંઈ ખેડૂતનું વળતર થતું હોય છે એ આપવામાં આવતું. કેટલા દિવસમાં થઈ જશે? આ પ્રોસેસ મારા અનુભવમાં તો હજી ક્યારેય થઈ નથી આવી બરાબર. હું જ્યાં સુધી સર્વિસ કરું છું ત્યાં સુધી આવો કોઈ કેસ આવ્યો નથી બરાબર.
પણ આની અંદર ઘણું બધું લીગલની જે કાર્યવાહી હોય છે એ બધી જાણવી પડે. તો આ લોકોનો પાક નિષ્ફળ ગયો છે, એનું પાક નિષ્ફળ 100% ગયું છે બરાબર, તેમાં જે છે પાછા ફરીથી એમનું પાછું વાવેતર કરી શકે છે. આમાં તો લેબોરેટરી આપ ક્યારે કરાવી શકો છો? લેબોરેટરી જે હોય છે એ મતલબ ખેડૂત થ્રુ કરાવવાની હોય છે. ધારો કે જૂનાગઢ ખેતીવાડી યુનિવર્સિટી છે તો એની અંદર પણ એ લેબોરેટરી ટેસ્ટિંગ કરાવી શકે છે. હું જે પણ કંઈ બિયારણ હોય છે, કદાચ એક દવા એમાં મારી પણ છે એવરગોલ્ડ એક્સટેન્ડ કરીને, જે મગફળીમાં બિયારણને પટ આપવા માટેની છે, કાળી ફૂગ માટે, કે જે તરકીડી કે ફરો કે જે પ્રોબ્લેમ રહેતો હોય, પણ એવા ઘણા ખેડૂતો એ દવા વાપરી છે તો એમનો હજી સુધી કોઈ આમાં પ્રશ્ન આવ્યો નથી. પણ કદાચ જો ખેડૂતને એવું લાગતું હોય બરાબર, તો હું દાણા લઈ અને મારી જે પણ કંઈ કંપનીની લેબોરેટરી જ્યાં પણ હોય ત્યાં હું ટેસ્ટ કરાવી શકું છું. બીજું, ખેડૂતે પોતે પણ જૂનાગઢ અથવા જે પણ કંઈ સહકારી સંસ્થા હોય છે એના જોડે રહી અને દાણાની ક્વોલિટીનો ટેસ્ટ કરાવવો પડતો હોય છે. એ પછી જે રિઝલ્ટ આવે છે એના ઉપર એક પ્રોસેસ થતો.